દેવને દીવા ધૂપ શું દેવા, એને તો દિલ દઈ દેવા રે. કવિરાજ ચરણ સાહિત્યના મર્મગ્ન તપ્તદાન રોહડિયા કવિદાદ, એમની આ પંક્તિઓ એમાં એ કહેવા માંગે છે કે આપણે દેવ પાસે જઈએ કે માતાજી પાસે જઈએ તો ને દીપ તો દુવા, દીપ અને દીવા તો દેવાના જ હોય, પણ સૌથી મહત્વની વસ્તુ છે ને દિલ દઈ દેવા જોઈએ. ત્યારે દિલની વાત નીકળી છે, ત્યારે આજે વર્લ્ડ હાર્ટ ડે પણ છે અને આગામી નવરાત્રી પર્વ જે વિશ્વનો સૌથી મોટો સંગીતનો ઉત્સવ, વિશ્વનો સૌથી મોટો નૃત્યનો ઉત્સવ છે, ત્યારે આ દિવસોમાં આપણે સૌ દાંડિયારાસ રમવાના છીએ. ખાસ કરીને પ્રાચીન રીતે આની ઉજવણી થવી જોઈએ, પરંતુ અર્વાચન રીતે પણ જો મર્યાદામાં થતી હોય તેમાં કોઈ એનો વાંધો કે વિરોધ ન જ હોવો જોઈએ તેવું આપણું સ્પષ્ટપણે માનવું છે. ત્યારે જે દિલની વાત છે તેની જાળવણી કેવી રીતે કરવી, કારણ કે આપણે હમણાં વર્તમાન પત્રોમાં, ચેનલોમાં અને આપણે આસપાસમાં પણ એવા બનાવો બનવા માંડ્યા છે કે પેલા એવું કહેવાતું કે આજે હાર્ટ એટેક ને એ બધું જે છે ને એ 60 વર્ષ પછી થાય, એમ એમ કહેવાય કે વૃદ્ધોનો આ રોગ છે, એવું માન્યતા હતી આથી લગભગ 10-11 વર્ષ પહેલા. પરંતુ હમણાં કમનસીબે એવા બધા બહુ બનાવો બનવા માંડ્યા છે કે નાના બાળકો હોય, યુવાનો હોય, રમતા રમતા ઢળી પડે. ત્યારે જેટલા પ્રાચીન નવરાત્રિના આયોજકો છે, અર્વાચીન નવરાત્રિના આયોજકો છે, એ પણ ચિંતિત છે કે શું કરવું જોઈએ, કેવી રીતે કરવું જોઈએ જેથી આનંદનો આનંદ તો ખરો જ, ભક્તિની ભક્તિ તો ખરી જ, પરંતુ જે ખેલૈયાઓ છે, જે દીકરીઓ છે, જે દીકરાઓ છે, એને પણ કોઈ પણ જાતની તસ્તી ન પડે. કારણ કે મેં વાત કરી કે હવે તો નાની વયમાં પણ આ થવા માંડ્યું છે. ત્યારે આ વિષય ઉપર વધુ ચર્ચા કરવા માટે અને આપણને સૌને માર્ગદર્શન આપવા માટે આજે આપણે આપણી વચ્ચે સૌરાષ્ટ્રના ખૂબ જાણીતા તબીબ અને જેઓ માત્ર પોતે MD ઇન્ટરનલ મેડિસિન તો છે જ, ડાયાબિટીલોજિસ્ટ પણ છે, ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ પણ છે, કાર્ડિયોલોજિસ્ટ પણ છે, પરંતુ એની સાથે સાથે તેમણે નેચરોપેથીમાં પણ ખૂબ એવો રસ ધરાવ્યો છે, એવી દિશામાં પણ તેમનું વિસ્તૃત નોલેજ છે. એ વિપશ્યના ધ્યાન પદ્ધતિ છે એના અંગે પણ તેઓ ખૂબ વિસ્તૃતપણે જાણે છે અને સુરત ખાતે પણ તેઓ સિવિલ હોસ્પિટલ ખાતે રહીને તે દર્દી નારાયણની પણ તેમણે ઘણી બધી સેવાઓ કરી છે. કહેવાનો મતલબ એમ છે કે ભક્તિ, જ્ઞાન અને સેવાનો ત્રિવેણી સંગમ આપણી વચ્ચે છે એવા જલારામ બાપાના પણ અનન્ય ભક્ત ડૉક્ટર મયંક ઠક્કર. મયંકભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. મયંકભાઈ નમસ્તે. હાજી હાજી સર્વ દર્શક મિત્રોને મારા નમસ્કાર. અત્યારે ખાસ કરીને દર્શકોમાં એવી પૂછપરછ બહુ આવે છે કે નવરાત્રિના દિવસોમાં, કારણ કે તપનો ઉત્સવ પણ છે, અનુષ્ઠાનનો પણ ઉત્સવ છે, સાથે સાથે આનંદ એક ભક્તિનો પણ ઉત્સવ છે, તો આજે બધા બનાવો બને છે જે કમનસીબ બનાવો છે કે આપણે આનંદ કરવા જતા હોય ક્યાંક ક્યાંક આવું બને, તો એના માટે શું તકેદારી રાખવી જોઈએ? આજે તમે જ્યારે ગરબા માટેની તૈયારી કરો છો, બરાબર છે, તો જેમ આપણે ગરબા કે એમ નથી રમાતા, સાચી વાત છે, ગરબા રમતા પહેલા આપણે બરોબર તે દિવસે શું પહેરવાના છો તેના કપડાં લેવા જઈએ છીએ, બરાબર, એના માટેની તૈયારીઓ કરીએ છીએ, ઘણા બધા બ્યુટી પાર્લરમાં જઈને ફેશિયલ કરાવે, બરાબર છે, હેર કટિંગ કરાવે છે, બરાબર, આખે પ્રિપેર કરીએ છીએ આપણે. ભાઈ હવે નવરાત્રી આવે છે તો ગરબા રમવાનું છે, બરાબર છે, બરાબર થઈ જઈએ, બરાબર, કપડાં લઈ લઈએ, બરાબર. પણ એક વસ્તુ આપણે ભૂલી જઈએ છીએ આ જગ્યાએ કે આપણે આપણી શારીરિક ક્ષમતા તપાઈ છે. તમે આજે સારા દેખાવાનું કર્યું, બધું કર્યું, પણ આજે તમે રોજિંદા વ્યવહારમાં એટલી કસરત કરો છો કે ત્યાં જે તમારે રમવાનું છે એટલી કસરત તમારું શરીર ખમી શકે છે? રાઈટ, એ આપણે ચેક નથી કરતા. તો સૌથી પહેલા આપણે ચેક કરવું જોઈએ કે આપણી શારીરિક ક્ષમતા શું છે, એના માટેના અમુક બ્લડ રિપોર્ટ અને ટ્રેડમિલ ટેસ્ટ આપણે કરીએ, બરાબર, અને આપણે સમય ડોક્ટરને મળીએ, રહી તમને કહેશે કે તમારી શારીરિક ક્ષમતા શું છે. રાઈટ, એ શારીરિક ક્ષમતામાં રહીને આપણે જો ગરબા રમશું ને તો કોઈ ઇન્સિડન્સ થવાના નથી. તકલીફ એ છે કે આપણે શારીરિક ક્ષમતા નથી કરી, આખું વર્ષ આપણે કોઈ કસરત નથી કરી, બરાબર, આપણે 5 કિલોમીટર ચાલવું તો ચાલ્યા નથી, બરાબર, અને ત્યાં આપણે ગરબા રમીએ છીએ જે 15 કિલોમીટર ચાલવા જેવું થાય છે, બરાબર, 15 કિલોમીટર બહુ મોટી વાત છે, બરાબર. તો આજે બરોબર એ ક્યાંથી તમારું શરીર ખમી શકવાનું? રાઈટ, પછી કહીએ છીએ કે આજે રમતા રમતા એટેક આવી ગયો, સાચી વાત, બરોબર, હૃદય બેસી ગયું, પણ એની ક્ષમતા જ નથી, બરાબર છે. એટલે સૌથી પહેલા આપણે આપણા શરીરની તપાસ કરીએ. તપાસ કર્યા પછી એવું લાગે છે, બરોબર, કે આજે એમાં કઈ તકલીફ છે, તે પ્રમાણે દવા અને એ લિમિટમાં રહી અને આપણે ગરબાને એન્જોય કરીએ. એવું નથી કે તમે સાવ નથી રમી શકવાના, પણ તમારી કેપેસિટીને સમજીને રમશો તો કોઈ તકલીફ નહીં પડે. ઘણી વાર આપણી કેપેસિટી ઓછી આવે છે, તો જેમ આપણે મહિના પહેલા કપડાની તૈયારી કરીએ છીએ એમ આપણા શરીરની તૈયારી કરવાની, કે ગ્રેજ્યુઅલી કસરત કરી અને કેપેસિટીને વધારીએ, એવું થઈ શકે છે. આજે તમે મહિના પહેલા તૈયારી શરૂ કરો, રનિંગ છે, સાયકલિંગ છે, એરોબિક્સ છે, બરોબર, ખાલી વોકિંગ છે, સ્પીડી વોકિંગ, આ કરવાથી તમારી કેપેસિટી ધીમે ધીમે બિલ્ડઅપ થાય છે અને તમે ગરબા લાંબો સમય સુધી રમી શકો છો. તો આ રીતે તમારી શારીરિક ક્ષમતા વધારી હોય, બરાબર, નથી આવતો,
હેલ્થ ચેકઅપ કરીને તમારી ક્ષમતા જોવી જોઈએ તો વાંધો નથી આવતો. ત્રીજી વસ્તુ કે હવે તો બે દિવસ રહ્યા છે, આજે જે પોડકાસ્ટ હોતા હોય એને થશે કે સાહેબ અમારો સમય નીકળી ગયો, બરાબર, પેલા કીધું હોત તો મને તો ફાયદો થઈ જાય, બરાબર, પણ મહિના પહેલા તો નથી થઈ શક્યું, બરાબર, તો પડી છે તો હવે શું તકેદારી રાખશો? તો સ્માર્ટ વોચ આવે છે, ઓકે, કે જે આપણે રેગ્યુલર લોકો વાપરતા હોય છે ફિઝિકલ એક્સરસાઇઝ માટેની, એ બરાબર કરી શકાય. સ્માર્ટ વોચ નથી, બરાબર, તો બી હું લક્ષણો સમજાવું છું એનું ધ્યાન રાખવું. પેલા સ્માર્ટ વોચ વાળાને લઈએ આપણે, જેની પાસે સ્માર્ટ વોચ છે, બરાબર, એ સ્માર્ટ વોચ પહેરે અને એમાં ધબકારાને જુએ, બરાબર, અને આજે યુઝ્યુઅલી 25 થી લઈ અને 45-50 વર્ષ વાળા મેક્સિમમ રમવા વાળા હોય છે, તો એ લોકોને ધ્યાન રાખવાનું છે કે એના હૃદયના ધબકારા 130-135 ને ક્રોસ નથી કરતા ને. જો એ ક્રોસ કરે છે 130-135 ને, તો ત્યાં અટકવાનું છે, રેસ્ટ લઈ લેવાનું છે, રેસ્ટ લઈને ધબકારા 100 ની નીચે આવે એટલે ફરી પાછું રમવાનું ચાલુ કરી શકે છે. આ રીતને તકેદારી રાખશે તો બી અટેક નથી આવવાના. થર્ડ વસ્તુ કે સ્માર્ટ વોચ નથી આપણી પાસે તો કઈ રીતને જોવું? રાઈટ, તો ગરબા રમતી વખતે, બરાબર, આપણે ધ્યાન રાખવું કે આપણને એકદમ પાલ્પિટેશન, ધબકારા ફીલ થવા માંડે છે, એવું થાય છે, મુંજારો કે શ્વાસ જેવું લાગે છે, અસહજતા જેને કહી શકાય, અસહજતા અથવા જરા ચક્કર જેવું લાગે છે, માથું ભરવા જાવ, કોઈ બી લક્ષણો દેખાય, બરાબર, તલિક ત્યાં ઉભા રહી જાવ, બરાબર, સાઈડમાં જઈને બેસી અને લિક્વિડ લઈ લ્યો, અથવા પાણી પી લ્યો, બરાબર, એ પછી અમને એવું લાગે છે કે 10 મિનિટમાં કમ્ફર્ટેબલ નથી થયો તો તાત્કાલિક હોસ્પિટલ ભેગા થઈ જાવ, બરાબર, એમ લાગે છે કમ્ફર્ટેબલ છે તો બીજી 10 મિનિટ રાહ જોઈ અને ફરી પાછું તમે આગળની કરતા ઓછી સ્પીડે ગરબા રમી શકો છો. એટલે ખોટું માથું મારવું ન જોઈએ આપણે એમ કહીએ તો ચાલે. અને બીજી આપણે જે વાત કરી મહિંગભાઈ, મને તો આમાં પણ એક જેને કહેવાય ને કે આપત્તિનું પણ એક અવસર છે કે આબાને કદાચ આપણું હેલ્થ ચેકઅપ થઈ જાય, આપણને ખબર પડે કે આપણે સેફ છીએ તો ભગવાનને દે કે કોઈ વાંધો જ નથી, આપણે આનંદ પ્રમોદ કરીએ, અને કદાચ આપણને ખ્યાલ આવે કે બોર્ડર ઉપર છીએ અથવા આપણે ડેન્જરસ અવસ્થામાં છીએ, તો કદાચ એવું પણ બને કે માતાજીની કૃપા આપણા ઉપર એ પણ વરસે, એ રીતે પણ વરસે કે ભાઈ હવે ચેતી જાઓ, નહીં તો કદાચ આનાથી બહુ ખતરનાક સ્થિતિમાં પણ આપણે જઈ શકીએ, એવું પણ એક એલાર્મિંગ જેને કહેવાય કે એ પણ કદાચ માતાજી આપણને આપી દે. બીજી વાત આમાં એ પણ ખ્યાલ એવો કે જે આ આખે આખું ઉત્સવ છે એ રમવાનો તો છે જ, પરંતુ આ કદાચ જીત તરફ આપણે એવી એવું ગાંઠ પણ ન કરીએ, કદાચ આપણી શારીરિક અસ્વસ્થતા હોય અથવા આપણે તમે કીધું કે ખરેખર જોવા જઈએ તો 15-20 કિલોમીટર દોડવા જેવી બાબત છે, ઢાળવા જેવી બાબત છે, શારીરિક અસ્વસ્થતાની વાત જ નથી. હાજી, બધા લોકો સ્વસ્થ જ છે, ઓકે, પણ સ્વસ્થતાની લિમિટ હોય છે, મર્યાદા માપી જોઈએ, મર્યાદા હોય છે, બરોબર. આજે આયરન મેન જે દોડે છે 75 કિલોમીટર દોડે છે, રાઈટ રાઈટ, મેરેથોન દોડે છે 42 કિલોમીટર, બરાબર બરાબર છે, રાઈટ, બરોબર, અને જે સવારે ચાલવા જાય છે એ 5-7 કિલોમીટર ચાલે છે, બરાબર, ત્રણેય માણસ સ્વસ્થ જ છે, સ્વસ્થ છે, બરાબર, સ્વસ્થતાની કેપેસિટી એની અલગ અલગ છે, ઓકે ઓકે. આજે આપણે એવું કહી શકીએ કે જે 7 કિલોમીટર કે 5 કિલોમીટર ચાલે છે સ્વસ્થ નથી, એ સ્વસ્થ જ છે, બરાબર છે, પણ એની કેપેસિટી એટલી છે, ઓકે ઓકે. મેરેથોન દોડવાળા એની કેપેસિટી વધારે મેરેથોન સુધીની કરી છે, આયરન મેન એની કેપેસિટી વધારીને એ કરી છે, બરાબર, દરેક પોતાની કેપેસિટી વધારી છે, સ્વસ્થ દરેક માણસ છે, રાઈટ, એટલે આજે આપણે એવું ન લ્યો કે તમે સ્વસ્થ નથી, ઓકે, ગરબા રમવામાં દરેક માણસ સ્વસ્થ જ છે, બરાબર, પણ સ્વસ્થમાં તમારી લિમિટને સમજી લ્યો, રાઈટ, તો આવા જોખમો આપણે ઉભા નહીં કરીએ, બરાબર છે. આપણે કોઈ રસ્તો ક્રોસ કરતા હોઈએ તો આપણે બે બાજુ જોઈને પછી રસ્તો ક્રોસ કરીએ, સીધા હેલા જઈએ છીએ આપણે, રાઈટ, એના જેવું છે, બરાબર. આજે કેમ વાત કરી આપણે કે આજે ગરબામાં જવું છે તો પેલા આપણે કપડાં ઘરમાં જોશું, કયા કપડાં છે આપણે, કયા દિવસે શું પહેરશું, બરાબર, પછી આપણે જઈને નવા કપડાં કરાવું, બરાબર છે, બરાબર, એનું પ્લાનિંગ કરશું, બરાબર છે. આ એક પ્લાનિંગની વસ્તુ છે કે આજે આપણે નવું એક્સરસાઇઝ કરવાનું છે, આજે શારીરિક ક્ષમતા આપણી ટેસ્ટ ઉપર છે, તો એનું એક પ્લાનિંગ કરવું પડશે, ચકાસણી કરવી પડશે કે આપણે ક્યાં સુધી રમી શકવાના છીએ, બરાબર છે. એ જોઈને રમો તો એન્જોય કરી શકશો, બરાબર, મારી સાથે તમારું ફેમિલી એન્જોય કરી શકશે, તમને કઈ થશે તો ફેમિલી ડિસ્ટર્બ થઈ જવાનું, 100% ડિસ્ટર્બ. અને તમે જેમ કીધું સાચી વસ્તુ છે કે માતાજી અવસર આપ્યો છે કે આ મારે તમારું ચેકઅપ થઈ જાય, બરાબર, કઈ જે નથી ખબર એવી વસ્તુ ખબર પડી જાય, બરાબર, એમની ટ્રીટ થવાથી તમે સ્વસ્થ જ રહેવાના છો, સ્વસ્થ જ રહેવાના, બરાબર છે. અને આપે કીધું કે પરિવાર ડિસ્ટર્બ થાય, આજુબાજુના લોકો પણ ડિસ્ટર્બ થાય, હું તો એમ કહીશ કે આયોજકો પણ ડિસ્ટર્બ થાય, કારણ કે બધા આયોજકો એમ જ ઇચ્છતા હોય બધા આનંદ પ્રમોદ કરે, કિલોલ કરે. અને આપણી વાતથી માંથી મને એવું પણ લાગે છે કે જેમ આપણે વાત કરી, કોઈ 75 કિલોમીટર કોઈની એપીટાઇટ છે અથવા એટલું કરી શકે છે, તો કોઈની 5 કિલોમીટર છે, તો એને થોડું બ્રેક લઈ લેવું જોઈએ કે ચાલો આપણે 3-4 કલાક નથી રમવું, હવે તો આ કદાચ નવરાત્રી આખી રાત રમવાની પણ કદાચ છૂટ મળી છે, તો કદાચ એવું કોઈની કમ્પેરિઝન, નેગેટિવ કમ્પેરિઝન ન કરીએ અથવા ખોટા પ્રાઇસિસ થી દોડવા. બહુ સારી વાત. અત્યારે તકલીફ શું પડે છે? આજે દેખાદેખીનો જમાનો, દેખાદેખી, બરાબર છે, બરાબર. ગ્રુપમાં 20 જણા ગયા હોય ને, 3 જણાની કેપેસિટી સારી રમતો હોય અને બીજા 3 જણામાં ખેંચાતા હોય, એને ખબર છે કે મને ધબકારા વધવા માંડ્યા છે, હું થાયકો છું, અનકમ્ફર્ટેબલ ફીલ થાય છે, બતાવવા માટે અથવા, બરોબર,
ત્યાંનો જે મ્યુઝિકનો નશો એવો હોય છે ને કે મારે રમી લેવું છે, રમી લેવું બરોબર, મને વાંધો નહીં આવે અને ખેંચે છે. બરાબર છે, બરાબર. ટેસ્ટિંગ તો થયું નથી, એને ખબર નથી કે આ લિમિટ મને વોર્નિંગ આપી રહી છે મારું શરીર, બરાબર, હું ખેંચું છું, બરાબર છે, બરાબર. અને ત્યાં ભૂલ થઈ જાય છે. રાઈટ રાઈટ. એટલે આ બધી જે થાય છે, આજે કોઈને એવું નથી હોતું કે મારે ઢળી પડવું છે, ન જ હોય, સ્વાભાવિક છે. તો એ અજાણતા જ થાય છે, અજાણતા આ દેખાદેખીમાં ઘણી વસ્તુ થાય છે. થવાની કેપેસિટી નથી, પણ બહારના લોકોને જોઈને બીજા રમતા જ બરાબર થાય છે. કાં તો મારા કરતા મોટી ઉંમર છે, આટલું સરસ રમે છે, તો મારામાં તો કેપેસિટી હોવી જ જોઈએ ને. બરાબર, હું બતાવી દઉં કે હું રમી શકું છું. બરાબર, બતાવવામાં ક્યાંક ભૂલ થઈ જાય છે. એટલે ખાસ આપણે ચેક કરવું જોઈએ, આપણી લિમિટને સમજીને રમવું જોઈએ. વચ્ચે વચ્ચે રેસ્ટ લ્યો, રમો, બરાબર નથી, પણ વચ્ચે વચ્ચે એડિક્વેટ રેસ્ટ આપી દો બોડી, બરાબર, અને હાઇડ્રેટ કરી લ્યો, પ્રવાહી લઈ લ્યો અથવા પાણી લઈ લ્યો. બરાબર. અને આપે કીધું એમ કે ઘણી વાર એવું બને કે યુવાનો વડીલોને જોઈને પોસાતા હોય, અને ઘણી વાર વડીલોને પણ એમ થતું હોય કે યુવાનોને હું પણ બતાવી દઉં. એટલે આવી ખોટે ખોટી દેખાદેખીની બદલે માત્ર ભક્તિપૂર્ણ આપણે મોજ કરીએ. અને આ વખતે ટેન્યુઅર પણ મોટો છે, આમ તમે જોવા જઈએ તો આ વખતે જે રમવાનો ટેન્યુઅર પણ ખૂબ મોટો છે. એટલે કદાચ દર 20 મિનિટે એક બ્રેક લઈને પણ આ વસ્તુ કરી શકાય, છતાં પણ કદાચ આવું અનફોર્ચ્યુનેટ થયું કે અસરતા ફીલ થાય તો શું કરવું જોઈએ? મેં આગળ વાત કરી એમ ફરીથી સમજાવીશ કે જ્યારે તમને એવું લાગે છે કે તમારા ધબકારા એકદમ વધારે છે, તમને ફીલ થાય છે, બરાબર, તમને ગભરામણ જેવું ફીલ થાય છે, બરાબર, મુંજારા જેવું ફીલ થાય છે, મોઢાના નીચેના ભાગમાં જરા અસ્વસ્થતા ફીલ થાય છે, ચક્કર જેવું લાગે, બરાબર છે, તો તરત જ તમે સાઈડમાં જઈને બેસી જાઓ, ઓકે, અને પ્રવાહી અથવા પાણી પી લ્યો, અને 10 મિનિટ સુધી જ વેઇટ કરો. એ વેઇટમાં તમને એવું લાગે છે રાહ જોવામાં કે ધબકારા ધીમે ધીમે ઓછા થઈ રહ્યા છે, હું કમ્ફર્ટેબલ થઈ રહ્યો છું, એવું નથી ફીલ થતું, તાત્કાલિક સુઈ જાઉં ત્યાં, અને કોઈને તમારા સાથેવાળાને કયો, બરાબર, કે મને મજા નથી આવતી, વ્યવસ્થા કરે, અને મને જ્યાં સુધી ધ્યાન છે ત્યાં સુધી આ વખતે બધા જ ગરબા વાળાઓએ ત્યાં એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી છે, બરાબર, એટલે તાત્કાલિક તમે મળો, બરાબર, કે મને આ રીતે થઈ રહ્યું છે, અને પછી આગળની કાર્યવાહી એ કરશે, અથવા તમારા જાણીતા ડોક્ટર પાસે તરત પહોંચી જાઓ હોસ્પિટલમાં, અને પણ ચેકઅપ કરાવી લ્યો. જો તમને એવું થાય છે કે હું કમ્ફર્ટેબલ થઈ રહ્યો છું, મને ચક્કર મટી ગયા છે, આઈ એમ ફીલિંગ બેટર, તો એ પછીની બીજી 10 મિનિટ હજી રાહ જુઓ તમે કમ્ફર્ટેબલી, અને એ પછી પહેલા કરતા ઓછી સ્પીડે, ઓછી એગ્રેસિવનેસથી તમે રમવાનું ચાલુ રાખજો. મહેશભાઈ, આવા જનરલી આવા ધાર્મિક તહેવારો હોય, અને નવરાત્રી વખતે ખાસ, કે ઘણા નરડા કોઠે કરતા હોય, ખૂબ તપ અનુસાર કરતા હોય, પાણી ઉપર રહેતા હોય, લિક્વિડ ઉપર રહેતા હોય, અને એવા ખેલૈયાઓ, સ્વાભાવિક છે એક ભક્તિ છે, એની ભક્તિને આપણે વંદન કરીએ છીએ, પરંતુ એવા ખેલૈયાઓ વિશે શું ધ્યાન રાખવું જોઈએ કે જે ઓછા ડાયટ ઉપર છે, અથવા જેને કહેવાય કે ખૂબ મર્યાદિત ઇન્ટેક્સ લઈ રહ્યા છે, એને થોડું વિશેષ કંઈ ચેતવાની જરૂર ખરી? એમને એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે શરીરમાં પાણીનો ભાગ ન ઘટવો જોઈએ. ઓકે. આપણા શરીરનું સેફ ફોર કે આજે મારું વજન 70 કિલો છે, તો મારો 60% ભાગ પાણી છે. જ્યારે તમે ખોરાક નથી લેતા, અપવાસ કરો છો, કે આજે આપણે એકાસણું કરીએ છીએ, થોડું ખાઈએ છીએ, ફ્રૂટ ઉપર રહીએ છીએ, આવું કરીએ છીએ, ત્યારે શરીરમાં પાણીનો ભાગ ઘટે છે. અને જ્યારે પાણીનો ભાગ ઘટ્યો હોય ત્યારે આપણે આવી એક્સર્સન કરીએ, એગ્રેસિવ અથવા એકદમ સ્પીડી મૂવમેન્ટ કરીએ, બરાબર, પસીનો વળે છે, તો વધારાનો ભાગ એમાં નીકળવા માંડે છે, અને ચક્કર આવવાની શક્યતાઓ વધી જાય છે, રાઈટ, હૃદય ઉપર તકલીફ થવાની શક્યતાઓ ખૂબ વધી જાય છે. એટલે આવા લોકોએ તો સૌથી પહેલું એ ધ્યાન રાખવાનું કે એનું પાણીનું ઇન્ટેક ઘટવું ના જોઈએ, એ તો રિપીટ લયા કરવું પડે, એમાં જરા કે ઘટાડો ના થવો જોઈએ, બરાબર. સેકન્ડ, આ લોકોને ચક્કર આવવાની શક્યતાઓ વધારે રહેતી હોય છે, એટલે એને ખાસ ધ્યાન રાખવું જોઈએ કે સુગર લેવલ ડાઉન નથી થતું ને મારું, તો આજે એને સુગર લેવલ જરાક બી ડાઉન થતું હોય તો તરત રેસ્ટ કરવો જોઈએ, અને આવું જ્યારે ફીલ થાય એને ફરી પાછું રમવાનું ચાલુ ન કરવું જોઈએ, એને કન્ટિન્યુઅસ રેસ્ટ ચાલુ રાખવો જોઈએ, કારણ કે તે અફવાસ ઉપર છે, બીજું કંઈ નથી ખાતા, બરાબર છે. જો એવું કંઈ લઈ શકતા હોય તો સુગરવાળી કોઈ બી વસ્તુ કે કંઈ ખોરાક લઈ અને પછી એને રમવાનું ચાલુ કરવું જોઈએ, બરાબર છે. એટલે એક, પાણીનું ખૂબ ધ્યાન રાખવું જોઈએ, અને બીજું એના એનર્જી લેવલ, સુગરનું ધ્યાન રાખવું જોઈએ, બે વસ્તુને એને ધ્યાન રાખવું જોઈએ. પર્ટિક્યુલર જ્યારે ગરબા રમવા છે, એક એનર્જીનું કાર્ય કરવું છે ત્યારે, જોવું છે એમાં તો કોઈ મારા તકલીફ જ નથી, અને આ વખતે લેટ સુધી પણ ચાલુ રહેવાના છે, એટલે કદાચ એવું મને સાંભળ્યું કે 4 વાગ્યા સુધીની પરમિશન છે, તો સ્વાભાવિક કદાચ ચાલુ રહી અને મોટા ભાગના ખેલૈયાઓ ત્યાં સુધી રહેશે પણ ખરા, તો પૂરતી ઊંઘ પણ મારા ખ્યાલથી લેવી જરૂરી બનશે ને, કારણ કે જે જનરલી લોકો 7 વાગે 6-7 વાગે ઉઠી જતા હોય, તો હવે તો સ્વાભાવિક છે 4 વાગે સુતા કે ઘરે પહોંચતા 5 વાગે આવવાના, તો એ પણ એક મારા ખ્યાલથી મોટું કામ કરશે, કારણ કે આ 9 દિવસનો ઉત્સવ છે, એટલે 9 દિવસ આ ઊંઘની પરેજી પણ મારા ખ્યાલથી, ડાયટની પરેજી પણ, અને થોડું રિલેક્સેશન, કદાચ ઘણાને એમ હોય કે 9 વાગે પાછું નોકરીએ જવાનું હોય તો એ પ્રશ્ન પણ આવવાનો, બિઝનેસમાં જવાનો એ પ્રશ્ન પણ આવવાનો, એટલે 1 દિવસ કદાચ ખેંચી લે, 2 દિવસ ખેંચી લે, પણ શરીર તો શરીરનું કામ, થાક તો થાકનું કામ કરવાનું જ છે, તો આવા લોકોએ પણ કંઈક વિશેષ તકેદારી રાખવી પડશે મને એવું લાગે છે. ખૂબ સારું ધ્યાન દોર્યું. હાજી, આજે
છેલ્લા 2-3 વર્ષના રિસર્ચ, આજે આ આપણો પ્રશ્ન નથી ખાલી, ઇન્ડિયાનો જ ખાલી પ્રશ્ન છે એવું નથી, ફોરેનમાં બી યંગ હાર્ટ ડેથ વધી રહ્યા છે, વધી રહ્યા છે બધી જગ્યાએ, અને એવા લોકોમાં હાર્ટ ડેથ વધી રહ્યા છે હાર્ટ એટેકના પ્રમાણ કે જેને આપણે ફિટ માનતા હતા. યસ, બરોબર. તમે છાપામાં જોતા હશો તો ઘણા બધા આજે કે ક્રિકેટ પ્લેયર છે કે જે રેગ્યુલર ક્રિકેટ રમતો હતો એને એટેક આવ્યો, બરોબર. જે રેગ્યુલર જીમમાં જતો હતો એવા એટેક આવ્યો, બરોબર. આજે સી ક્લાસ કેટેગરી સીઈઓ છે, સીએફઓ છે, બરોબર, કે જે એકદમ જ એક્ટિવ હોય છે અને ફિટ હોય છે, ડાયટમાં ધ્યાન રાખતા હોય છે, એને એટેક આવ્યો. એનું રિસર્ચ થયું છેલ્લા 3 વર્ષમાં, બધા કેસ વધી રહ્યા હતા, બરાબર છે. અને રિસર્ચનું કન્ક્લુઝન એવું કહે છે કે તમે અપૂરતી ઊંઘ લ્યો ને તો એ હાર્ટ એટેકનું સૌથી મોટું જોખમ છે. ઓકે. અને 7 કલાકની ઊંઘ કમ્પલસરી લેવી જોઈએ, બરાબર. તમે આજે ક્યાંય કોમ્પ્રોમાઇઝ કરવા માંગો છો તો કોમ્પ્રોમાઇઝ કરીને 6 કલાકની નીંદર તો કમ્પલસરી છે. જો તમે 6 કલાકની નીંદર નથી લેતા તો તમે ગમે એટલા ફિટ હો પણ આવા એક્ઝર્શન અને જ્યારે રૂટિન કરતા વધારે એક્ઝર્શન કરો છો ત્યારે તમારો રિસ્ક વધારો છો તમે. રાઈટ રાઈટ રાઈટ. અને સેકન્ડ રિસર્ચમાં આવ્યું હતું કે આ લોકોની પાણી પીવાની હેબિટ ઓછી હોય છે. ડેઈલી તમારે 4-5 લિટર પાણી પીવું જોઈએ, બરાબર, લિક્વિડ લેવું જોઈએ. તો આ 2 મેજર ફેક્ટર લોકો મળ્યા હતા કે જે લોકો રેગ્યુલર 1 અવર જીમ કરતા હતા, કોઈ ઓઇલી ફૂડ નહોતા ખાતા, એ લોકોને કોઈ હેબિટ નહોતી, એ લોકોનું વેઇટ જોવો તો પરફેક્ટ હતું, બરાબર. આ પછી બી એ લોકોને એટેક આવ્યા તેમાં કારણ એ હતું, સૌથી પહેલું કારણ કે લોકો 4-5 કલાકની નીંદર લેતા હતા, બરાબર છે. અને બીજું એ લોકોની પાણી પીવાની હેબિટ, 3-4 કલાક 1 ગ્લાસ પીતા હતા, 5 કલાકે મીટિંગો સળંગ કરવાના કારણે પાણી નહોતા પીતા, બરાબર. અને ત્રીજું ફેક્ટર એ આવ્યું કે એ લોકોની સિટિંગ હેબિટ વધારે લોંગ હતી. ઓકે. એટલે ત્રીજું રિસ્ક ફેક્ટર એવું સમજાવવામાં આવ્યું છે કે કલાકથી વધારે ચેર ઉપર બેસવું ના જોઈએ. ઓકે. સિટિંગ ઇઝ ઇક્વિવેલન્ટ ટુ સ્મોકિંગ એવું કહેવાય છે, બરાબર. ઓકે. ઇટ ઇન્ક્રીઝિસ 32% રિસ્ક ઓફ હાર્ટ એટેક. એટલે તમે 1 કલાક જો કન્ટિન્યુઅસ ખુરશી પર બેસો છો અને 1 કલાકે ઊભા નથી થતા તો તમે 1 સિગરેટ જેટલું રિસ્ક. કેટલું બ્રેક લેવું જોઈએ? જસ્ટ કોઈ કણાને 1 કલાકે ઊભા થઈને ચાલી લેવું, ચાલી લેવું. 1 કલાકથી વધારે બેસો છો એટલે 1 સિગરેટ પીધા જેટલું જોખમ. ઓ માય ગોડ. બેરું છે. રાઈટ રાઈટ. તે મોટા ભાગના લોકો નોન રિસ્ક ફેક્ટર સામે જાણવા મળ્યા છે. એડિક્વેટ હાઇડ્રેશન નથી હોતું, એડિક્વેટ સ્લીપ નથી હોતી, બરાબર. અને મોબિલિટી, રાઈટ, ટાઈમલી મોબિલિટી નથી હોતી. 1 કલાકે ઊભા થઈને ચાલી લેવું જોઈએ. ઘણા 8-8 કલાક 6-6 કલાક ખુરશી પર બેસીને કામ કર્યા કરતા હોય છે. એ મેજર રિસ્ક ફેક્ટરો છે આ. ઓકે. આજના જમાનાના. ઓકે. બીજું આપણે વાત કરી કે મોટાભાગના ખેલૈયાઓ ગ્રુપમાં જ હોય, બધું કદાચ એવું બને કે ગ્રુપના લોકોને આમ કોઈ વિઝિબલ સાઇન એની હોય છે કે આ કંઈક આ ભાઈ અથવા આ બેન કોઈ તકલીફમાં છે, આ બેન દીકરી અથવા કોઈ ભાઈ કે કોઈ વડીલ. ઘણી વાર એવું બને કે જે પોતે ખેલૈયા છે, આપણે કીધું તાનમાં હોય, ભક્તિના મોજમાં હોય, એને સ્વાભાવિક છે હોય પણ ખરા, તો આજુબાજુના લોકોને કંઈ ખબર પડે એવી કોઈ વિઝિબલ સાઇન હોય છે? આ પહેલો ક્વેશ્ચન. બીજો ક્વેશ્ચન એ કે કદાચ ખબર પડી ગઈ પણ આજે ખેલૈયા છે ને ધ્યાનમાં નથી, તો આંશિક બળ પ્રયોગ કરીને પણ એને ખસેડી લેવા જોઈએ કે એવું કંઈ આપણે કરવું જોઈએ ખરું? એઝ સચ આપણે જો ફ્રેન્ડ હોઈએ, રેગ્યુલર મળતા હોઈએ, તો એના ફેસ ઉપરથી ખ્યાલ આવે, બરોબર, કે આજે જે એની બ્રાઇટનેસ હતી અથવા જે એના ફેસ એક્સપ્રેશન છે થોડાક ચેન્જ થવાનું, ડિસ્કમ્ફર્ટ થાય, ડિસ્કમ્ફર્ટ થાય છે, બરાબર છે, બરાબર. પછીનો કદાચ એકદમ આવે કે એવું કંઈ એવા એવું કંઈ ચેન્જ લાગે તો તરત એને બાજુમાં બેસાડીને પૂછવું, બરાબર, બરાબર, અથવા એના ધબકારે ચેક કરવા. તો મેં જે કીધું, બરાબર, કે આ ઉંમરના લોકોના, એટલે 30-35-40 ઉંમરના લોકોના ધબકાર 135 ક્રોસ ન કરવા જોઈએ. ઓકે. એ જયારે ક્રોસ કરી રહ્યા છીએ ત્યારે તાત્કાલિક એને આરામ આપો અને એને પાણી પીવડાવવું જોઈએ, કોઈ બી લિક્વિડ આપવું, રાઈટ, આ કરવું જોઈએ. અને હવે તો આપણે કીધું કે લગભગ નવરાત્રી મહોત્સવમાં એમ્બ્યુલન્સની સેવાઓ અને છેલ્લી બાકી 108ની સેવાઓ, તો સુંદર સેવાઓ લગભગ, કારણ કે આ મોટા આયોજનો તો આવા આવા જગ્યાએ મેટ્રો સિટીમાં જ થતા હોય છે. હમણાં સીપીઆર ટેકનોલોજીની વાત બહુ આવે છે, તો એ આમાં રિલેવન્ટ કરું આ પ્રકારનું કદાચ કંઈ થાય તો? એટલે આજે, બરોબર, એમ્બ્યુલન્સની વ્યવસ્થા તો કરી છે જ, મેડિકલ પેરામેડિકલ સ્ટાફની વ્યવસ્થા કરી છે, બરાબર. પણ આજે, બરોબર, હું આપણા આયોજકોને અને જે ગવર્મેન્ટ એમની પરમિશન આપે છે એને એવું કહેવા માંગીશ, બરાબર, કે આની સાથે જેટલા આયોજકો છે અથવા ત્યાં છે ને એને સીપીએની ટ્રેનિંગ આપવી જોઈએ. રાઈટ રાઈટ. એ લોકો જો સીપીએની ટ્રેનિંગ લીધેલી હશે, એ લોકો ટ્રેનર્સ હશે તો તાત્કાલિક, કારણ કે આજે, બરોબર, મેડિકલ ઓફિસરને નર્સિંગ સ્ટાફને ત્યાં પહોંચતા એક ગ્રાઉન્ડને એક ખૂણા ઉપર હશે, સમય લાગવાનો, ગ્રાઉન્ડની વચ્ચે આવે છે, પહોંચે છે અને કોલ જઈને આવે છે, 3-3 મિનિટ થતી રહે છે, બરાબર. 3 મિનિટમાં ત્યાં જે આજુબાજુમાં રહેલા લોકો બી સીપીઆર આપી દે, બરાબર, તો એની લાઈફ વધારે સારી રીતે આપણે બચાવી શકવાની ક્ષમતા ધરાવીએ છીએ. તો એ કરવું જોઈએ, રાઈટ. એટલે જે રૂલ્સ કર્યો છે કમ્પલસરી કે એમ્બ્યુલન્સ હોવી જોઈએ મેડિકલ ઓફિસર, એની સાથે
જે આયોજકો બેઝિક ઓર્ગેનાઇઝર ટીમ છે, જે સિક્યુરિટી છે, જે માણસો ત્યાં મેનેજમેન્ટમાં વ્યવસ્થામાં છે, એને કમ્પલસરી સીપીઆર ટ્રેનિંગ લેવી જોઈએ. રાઈટ રાઈટ રાઈટ. આપણે હું અમારી ટેકનિકલ ટીમને પણ વિનંતી કરીશ કે સીપીઆરને લગતો કોઈ વિડીયો પણ અમારા સાથે જોડી દે, જેથી પણ એમને કદાચ કોઈને આ વિષયનું લગતો કાંઈ પ્રશ્ન હોય તો એ પણ કરી શકે. બીજું કે વર્લ્ડ ડે આપ ખાસ પધાર્યા છો, તો વર્લ્ડ હાર્ટ ડે અંગે આપનો શું સંદેશ? આ તો નવરાત્રી સ્પેસિફિક વાત થઈ, પણ ઇન જનરલ આપનો શું મેસેજ છે કે હાર્ટ માટેનો? હાર્ટ માટેનો મેસેજ એ જ છે કે હાર્ટ એ આપણું સૌથી મહત્વનું અંગ છે, રાઈટ? અને આપણી ફિટનેસ સાથે છે, બરોબર? કે આજે હાર્ટ સરસ હશે, બરોબર, તો મગજ સારું રહેવું, બરોબર, અને આપણે એક્ટિવલી કામ કરી શકવાના છીએ. તો એને ફિટ રાખવા માટે, બરોબર, આપણે જે પ્રયત્નો થવા જોઈએ એ કરવા જોઈએ. અને એ પ્રયત્ન રૂપે મેં કીધું એમ આજે, બરોબર, કે 5-6 વસ્તુનું ધ્યાન રાખવાનું છે, રાઈટ? એક એક્ટિવ રહેવું જરૂરી છે, ઓકે. હમણાં સમજાવ્યું એમ કે 1 કલાકથી વધારે બેસવું ના જોઈએ, ઓકે. રેગ્યુલર એક્સરસાઇઝ કરવી જોઈએ, ઓકે. ડાયટની અંદર વ્હાઈટ વસ્તુઓ અને ઓઇલ ન લેવું જોઈએ. એ જરા આપ કહેશો કે વ્હાઈટ વસ્તુઓ કઈ? મેંદો, ઓકે, નમક, રાઈટ, અને ખાંડ. નમકનો મારે કદી સિંધાલોનો પણ કઈ એવો વિકલ્પ હોય છે થોડું? એટલે આ 3 વસ્તુઓ છે, બરોબર, આ 3 વ્હાઈટને મેડિકલ એલોપેથી પોઈઝન કહે છે, ઓકે. ઓઇલી ફૂડ એવોઈડ કરવું જોઈએ, તળેલી વસ્તુઓ અને રિપીટેડ તળેલી વસ્તુઓ તો ખાસ એકને રિપીટ તળાતી હોય એ એવોઈડ કરવું જોઈએ, રાઈટ? સ્મોકિંગ થી અથવા ટોબેકો થી દૂર રહેવું જોઈએ, બરાબર. એ 4th, ખૂબ જ પાણી પીવું જોઈએ દિવસ દરમિયાન તમારે, બરાબર છે, અને પૂરતી ઊંઘ લેવી જોઈએ, ઓકે, ઓકે. આટલું કરશો, બરાબર, તો તમને હાર્ટ એટેક તમારાથી દૂર રહેશે, બરાબર, બરાબર છે. એટલે મયંકભાઈની વાત ઉપરથી આપણે સમજી શકીએ કે પેલા જેવું કેવું હતું, 60 વર્ષ પછી જ આ રોગ જનરલી જોવા મળતો હોય છે, પરંતુ હવે ખરા અર્થમાં એવું નથી રહ્યું, કમનસીબે. હવે તો બાળક, બરાબર, બાળકોમાં પણ આ બધા મેદસ્વી લાઈફ સ્ટાઇલ કે જે કઈ આપણે કહીએ, તો એવું બધું, તો મા જગદંબાનો આજે પુનિત પર્વ છે, એને આપણે ખરેખર ખૂબ સારી રીતે ઉજવીએ, ભક્તિથી ઉજવીએ, ભાવથી ઉજવીએ, પણ પોતાની તબિયતનું અને અન્યની તબિયતનું પણ આ વિડીયોના અંતમાં આપ સીપીઆર ટેકનોલોજી વિડીયો પણ સાથે જોઈ શકશો. તો દર્શકો મિત્રોને ફરી ફરીને વિનંતી છે, આ વિડીયોને શક્ય તેટલો શેર ફોરવર્ડ કરો. નમેકભાઈ આપ પધાર્યા આપના વ્યસ્ત સમય વચ્ચે, પણ આપનો ખૂબ ખૂબ આભાર. ફરીથી આવા કોઈ વિષય સાથે આપણે ચોક્કસથી મળતા રહેશું. જોતા રહેજો કર્ણાટક. થેન્ક યુ મિત્તલભાઈ.